અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ, એના બદલામાં અમને શું મળશે? હું તમને સાચું કહું છું કે નવસર્જન વખતે માનવ પુત્ર પોતાના વૈભવ ભર્યા સિંહાસન ઉપર બેસશે ત્યારે મારે પગલે ચાલનારા તમે પણ 12 સિંહાસન ઉપર ઇસરાયલના 12 વંશોના શાસક તરીકે બેસશો. પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે. ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યો. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. નવેક વાગીએ તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઉભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગે અને 3 વાગે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઉભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. એટલે દરેકને 1-1 રૂપિયો આપવામાં આવ્યો. જેમને સૌથી પહેલા રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1-1 રૂપિયો જ મળ્યો. આ છેલ્લા આવનારાઓએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી. લઈ લે તારા પૈસા અને રસ્તે પાડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે. આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે.